साबरकांठा जिल्लाना प्रांतिज खाते भारतीय किसान संघ द्वारा खेडूतोने विविध समस्याओने लईने प्रांतिज मामलतदार कचेरी खाते आवेदन पत्र आपी रजूआत करी हती। પ્રાંતિજ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ માંગણીઓને લઈને ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ ધરણા માટે તંત્ર દ્વારા મંજૂરી ન આપવામાં આવતા ભારતીય કિસાન સંઘ પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે મીટર આધારિત વીજ દરને હોર્સ પાવર આધારિત વીજ દરમાં લાવવા અને સ્થાનિક ખેડૂતોની સમસ્યાઓ જેવી કે ખેતી વિનાશક ભૂંડ તથા રોજડાના ત્રાસથી ખેડૂતોને મુક્તિ આપવા, રીસર્વેમાં થયેલા ભૂલોને જે તે પંચાયત સ્તરે જઈ સવારે નિકાલ લાવવો, વીજ બિલોમાં અપાતો ફિક્સ ચાર્જ દૂર કરવો, તેમજ વીજ ચેકિંગ વખતે વધુ લોડ બતાવતા ગ્રાહકને લોડ વધારવા કરવા માટે આપતો સિક્યુરિટી ચાર્જ ડિપોઝિટમાં સુધારો કરી માત્ર ટોકન તરીકે રૂપિયા 200 કે 250 પ્રતિ હોર્સ પાવર દીઠ રાખો, જે વિસ્તારમાં સિંચાઈની સુવિધા નથી તેવા વિસ્તારોમાં તળાવ તેમજ ચેકડેમ ભરવાની યોજનાને પ્રાધાન્ય આપી ખેડૂતોને લિફ્ટ ઇરિગેશનનો લાભ આપો, કૃષિ ક્ષેત્રે વપરાતા ખેત ઓજારો પર લાગતો જીએસટી દૂર કરવો, જમીન વારસાઈમાં સીધી રીતિના વારસદારોને જ લાભ અપાય છે તેની જેમ જ આડી લીટીના વારસદારોને પણ વારસાઈમાં તે જ પ્રમાણે લાભ આપવો, રાસાયણિક ખાતર પર થયેલ અસહ્ય તૂટિંગ ભાવ વધારો પાછો ખેંચો અથવા સરકાર તેમાં આપતી સડસી સબસિડીમાં વધારો કરવો સહિતની વિવિધ માંગણીઓ સૂત્રોચ્ચાર સાથે પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે જઈને હાજર નાયબ મામલતદાર દિગ્વિજયસિંહને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી। તો આ પ્રસંગે ભારતીય કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, મંત્રી રમણભાઈ પટેલ, કોસા અધ્યક્ષ નરસિંહભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, વિમલભાઈ પટેલ સહિત કાર્યકરો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવળ, જેડએસટીવી, પ્રાંતિજ। કિસાનોના હિતમાં જે મીટર ચાલુ છે અત્યારે એ મીટર પ્રથાની અંદર ખેડૂતોને બહુ કનર ઘટશે, જે હોર્સ પાવરમાં જે લાભ મળશે એ લાભ મીટર પ્રથામાં નથી, એટલે ખેડૂતોની માગણી છે કે દરેક ખેડૂત કાં કે ગુજરાતની અંદર કે ભારતની અંદર દરેક ખેડૂત સમાન હક મળવો જોઈએ, તો આ સમાન હક મળતો નથી હોર્સ પાવરવાળાને અને મીટરવાળામાં, એના જે ખર્ચ પૈસા ભરવા પડશે એ પૈસા મીટરવાળાને વધારે ચૂકવવા પડશે અને હોર્સ પાવરવાળાને ઓછા, અને બજારની અંદર એને જે એને માલ પ્રોડક્શન કરે એની કિંમત દરેકને સરખી મળતી હોય છે, એટલે અમારે મીટરવાળા ખેડૂતનો અન્યાય થઈ ગયો છે। મીટર દૂર કરો, મીટર દૂર કરો એટલે દરેકને સમાન વીજ અને સમાન વીજ દર દાખલ કરો। કિસાન સંઘ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આજે પ્રોગ્રામ રાખેલો છે, કિસાનોના ઘણીવાર સરકારશ્રી રજૂઆત કરવામાં છેલ્લા 10-11 વર્ષથી કરવામાં આવી છે, આમ તો 27 વર્ષથી એકધારી રજૂઆત કિસાન સંઘની છે। મીટર પ્રથાની એક મોટું દૂષણ છે, ખેડૂત માટે મોટી તકલીફ છે, હોર્સ પાવર અને મીટર રીડરની અંદર મીટર રીડિંગ અને મીટરના કનેક્શનની અંદર ઘણો તફાવત છે, લાઇટ બિલની અંદર બિલ ભરવામાં ખેડૂતના ઉત્પાદન કોસ્ટની અંદર હોર્સ પાવર અને મીટરની અંદર ઘણો ફેર પડે છે, એટલે ખેડૂતોની એવી માગણી છે કે મીટર પ્રથા છે એ રદ કરી નાખી હોર્સ પાવર પણ ખેડૂતોને જો પાવર આપવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય। બીજા ભારતના એવા ઘણા રાજ્યો છે કે જ્યાં આગળ હોર્સ પાવર ઉપર ચાલે છે, મીટર પ્રથા ટોટલી ત્યાં આગળ કાઢી નાખી છે, છતાં આ દમનકારી સરકારની ગુજરાતના તાતને માટે ગંભીર વિષય ઉપર ધ્યાન આપી શકતી નથી। આ રજૂઆત છેલ્લા ઘણા સમયથી ચાલતી ન છૂટકે થાકીને સમગ્ર ગુજરાતની અંદર આજે મામલતદાર કક્ષાએ દરેક તાલુકા મથકે કિસાન સંઘ દ્વારા ઉગ્ર રજૂઆત કરી અને ધરણાના પ્રોગ્રામમાં સરકાર અમરસિંહ વર્તનના કારણે એમને મંજૂરી ધરણાની આપી નથી અને ફક્ત 5 માણસોને આવેદન આપવાની મંજૂરી સરકારશ્રી તરફથી મળી છે। ખરેખર આ દુઃખની બાબત કહેવાય, લોકશાહી છે અને જગતના તાકને જ્યારે આજે રોડ ઉપર ઉતરવું પડે અને એને આવેદન આપવું પડે, આના જેવી નિર્લજ અને બેકાર સરકાર કોઈ ન કહેવાય અને સરકારની આ માગણી અમે તદ્દન કડક પણ શબ્દોની અંદર એને વખોડી નાખીએ છીએ સાહેબ। કે જે સરકારે સીધી લીટી આડી લીટી વારસદારોની વ્યાખ્યા કરી છે એ બિલકુલ ખોટી છે। દાખલા તરીકે મને બે ભાઈ હોય તો હજી 300 રૂપિયા સ્ટેમ્પ ઉપર આ લોકો ખાતો જુદા પડ્યા છે, અને મને એક ભાઈ ગુજરી છે, મને દાખલા તરીકે હું બે ભાઈ છીએ, હું રાતમાં ગુજરી અત્યારે પેલે કળા જો 300 રૂપિયા એમ કરી, હું રાતમાં ગુજરી ગયો તો મારા છોકરાને એમ કે સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરે છે, એટલે આ સરકાર એમ કે મિલકત ઉપર ટેક્સ લેવાનું એક માણસ ઉપર લે છે, એ કોઈ ખબર જ નહીં, બધા સરકાર બિલકુલ ખોટી વ્યાખ્યા છે ખરેખર, અને એને એને જે દૂર કરવું જોઈએ ખરેખર તો, અને એ જે આડી લીટી સીધી લીધી વ્યાખ્યા છે સમાંતર કરવો। આજ રોજ ભારતીય કિસાન સંઘ દ્વારા ગુજરાતની અંદર દરેક મામલતદારની અંદર કચેરી આગળ ધરણાનો કાર્યક્રમ હતો, જે અગાઉ દરેક મામલતદારની અંદર મંજૂરી માંગેલી પણ મંજૂરી મળેલી નથી, બરાબર, જે સરકારનો એક નિર્ણય બહુ ખરાબ નિર્ણય છે, જે ખેડૂતોના પાયાના મુદ્દાઓ છે, જે મીટર પ્રથા છે, આડી લીટીના વારસદારો છે, રીસર્વે છે,
જે તમામ મુદ્દાઓને જે ખેડૂતોને ખાલી માંગણી રજૂઆત કરી હતી, છતાં પણ રજૂઆત કરવા માટે જો મામલતદારો હોય કે કલેક્ટર હોય કે એ પોતે મંજૂરી નથી આપતા, જો રજૂઆત કરવા મંજૂરી ના મળતી હોય તો રજૂઆતોને તે ચુકાદો ક્યારે આપશો ને કેમ આપશો? તે સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે મુખ્યમંત્રી હોય કે કૃષિમંત્રી હોય કે ઉદ્યોગ મંત્રી હોય, તમામ મંત્રીઓને અમે એક વિનંતી કરીએ છીએ કે તમે અમારા ખેડૂતોના જે મુદ્દાઓ છે, ધારો કે મીટર પ્રથા, જે ખેડૂતોનો જે સમાંતર હક હતો, જે 50 પૈસા મીટરનો ભાવ હતો, પાછું ફિક્સ ચાર્જ જે 300 રૂપિયા હતો, મિનિમમ ચાર્જ હતો, એ ઘણા એવા ચાર્જ 10-10 ગણા વધારી દીધા છે, અને જે ઉદ્યોગોમાં હતા એમાં તો એના એ પરિસ્થિતિ રાખી છે. જ્યારે ખેડૂતોને આડી લીટી એટલે કે જે હગ્ગા ભાઈઓ હોય, કાકો પત્રીજો હોય, એને વારસાઈ કરવા જાય તો એને સ્ટેમ્પ ડ્યુટી, એટલે એક ખેડૂતને વર્ષે 3-4 લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. એટલે જે એની આવક તો બાજુમાં રહે, એને જમીન વેચીને એની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. પછી અન્ય જે રીસર્વે અંદર કરવામાં આવ્યું છે, છેલ્લા બે વર્ષથી જે અરજીઓ કરવામાં આવી છે રીસર્વેની, આજ સુધી કોઈ રીસર્વે થયું નથી. અને જે રીસર્વે થયું છે એ ભાઈઓ વચ્ચે ઝઘડા કરવાનું એક કારણ બની રહ્યું છે અત્યારે. હાલ ઘણા વર્ષોથી આ 3 વર્ષથી ફક્ત જે તે કંપની એજન્સી આપવામાં આવી હતી રીસર્વેની, એની ભૂલો અને એમના નફાખોરીનો જે કારણના કારણે વધુ નફાને લાલચમાં ખેડૂતોને ભાઈઓ વચ્ચે ઝઘડા કરવાનું કામ અને મનભેર અને સમાજમાં એક પ્રતિષ્ઠા ઓછી કરવાનું કામ આ જે રીસર્વે એજન્સીનું કરવામાં આવ્યું છે. તો તાત્કાલિક ધોરણે રીસર્વેના ખામીઓ, મીટર પ્રથા અને આડી લીટી સીધી લીટી વારસદારો અને ખાતરનો જે તોતિંગ વધારો ગણી શકાય, 100 રૂપિયાની વસ્તુનો ભાવ 1000 જીએસટીના કારણે, કંપનીઓના નફાના વધારવાના કારણે અને સરકારની ઘણો અધિકારીઓની ઘણી લેભાગુ હોવાને કારણે, અને ખાસ ખેતી ઓજારો જે ટ્રેક્ટર હોય કલ્ટી હોય, તમામ જે ખેતીના જીવન જરૂરિયાતો ખેડૂતો માટે દયનીય સ્થિતિ બનતી રહી છે, રોજ વધતી જાય છે. દર વર્ષે 1000થી વધુ ગુજરાતની અંદર 1000થી વધુ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. કેમ? તો એ સરકારને વિચારવાનો પ્રશ્ન નથી. સરકારને એટલી જ વિનંતી કરું કે તાત્કાલિક ધોરણે આ મુદ્દાઓનો નિર્ણય લે, અને ટૂંક સમયમાં ખેડૂતો દ્વારા જ્વલંત કાર્યક્રમો, આક્રમક કાર્યક્રમો કરવામાં આવશે. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ, 1992થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ. સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું એ કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટરની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે.
મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંયાનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ. પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.